ગામ ગામના પાણી. તો બાળકો, આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો. પ્રશ્ન પહેલો, ગંદુ પાણી પીવાથી શું થાય? તો ગંદુ પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો, મેલેરિયા જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. બીજું, ક્રિપલના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું કેમ આપવામાં આવ્યું? તો ક્રિપલના ઘરે ગંદુ પાણી પીવા લાયક ન હોવાથી ઠંડુ પાણી આપવામાં આવ્યું. ત્રીજું, વોટર પાર્કમાં ખૂબ પાણી હતું પરંતુ તેને નજીકના ગામમાં પાણી મળતું ન હતું. તમારા મતે આવું શા કારણે થતું હશે? તો વોટર પાર્કમાં પાણી છે એનો હોજ ભર્યા પછી લાંબો સમય સુધી ચાલે છે, અથવા તેણે બહારથી ટેન્કર મંગાવ્યા હોય અને ગામમાં પાણીની ખૂબ જ અછત હોય. અથવા તમે એમ કહી શકો, વોટર પાર્કવાળા લાગવગવાળા હશે જેથી તેણે પાણી લઈ લીધું હશે અને ગામવાળા પાસે તેવી લાગવાગ નથી. ચોથો પ્રશ્ન, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય છે? તો પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળતા પીવાનું પાણી ગંદુ થઈ જાય છે અને આવું પાણી પીવાથી લોકોને ઝાડા, ઉલટી અને મરડો અને મેલેરિયા જેવા રોગો થાય છે. પ્રશ્ન નંબર 5, ઝાડા અને ઉલટી થાય ત્યારે શું થાય છે? સારવાર માટે શું કરવું જોઈએ? તો ઝાડા અને ઉલટી થાય ત્યારે ખૂબ જ અશક્તિ આવી જાય છે, પથારીમાં ઊભા થવાનું પણ મન થતું નથી. તો આવા સમયે પાણી વધારે પીવું અને લીંબુ શરબત વધુ પીવું જોઈએ અને ORS લેવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ઝાડા અને ઉલટી થાય ત્યારે પીવડાવવાના મિશ્રણ બનાવવાની રીત લખો. તો એક ગ્લાસમાં થોડું પાણી લઈ તેમાં થોડું મીઠું અને ખાંડ નાખી ત્યારબાદ આ મિશ્રણને હલાવવું. ખાંડ અને મીઠું ઉગળી ગયા બાદ પી જવાનું હોય છે. પ્રશ્ન નંબર 7, તમારા ઘરે અને શાળામાં પીવાના પાણીના વાસણો અને તેની જગ્યા કેવી રીતે સાફ કરશો? તો પીવાના પાણીના વાસણોને ચોખ્ખી જગ્યા પર રાખવામાં આવે છે. દરરોજ પીવાના વાસણોને શું કરવામાં આવે છે? સાફ કરવામાં આવે છે. જો બાળકો તમારા શાળામાં પણ જો ગ્લાસ હોય તો તે યોગ્ય જગ્યાએ રાખવા, જ્યાં ત્યાં ફેંકવા નહીં. તમારા ઘરે પાણીને પીવા લાયક બનાવવા શું કરવામાં આવે છે? તો અમારા ઘરે પાણીને પીવા લાયક બનાવવા માટે તેને ઉકાળવામાં આવે છે અને ફિલ્ટર એટલે કે વોટર પ્યુરિફિકેશન દ્વારા તે ઉપયોગ કરશું. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાંથી ખોટા ઉપર ચેકી નાખશું. તો શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી હાથ ધોવા, પીવાના પાણીના વાસણો દરરોજ સાફ કરવા, માટલામાંથી પાણી ડોયાથી લેવું, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે બગાડ, બીજામાં આવશે ફટકડી, ત્રીજામાં આવશે ડોક્ટર, ચોથામાં આવશે દૂષિત પાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, જેમાં ચિત્ર તમને બે લોકો છે તે ટાંકીની નીચે નાતા હોય તેવું તમને જોવા મળે છે. તો આ ચિત્ર પાણીના ટાંકીનું છે. પાણીની ટાંકી છલકાઈને બહાર પાણી વહી જાય છે. બે લોકો સ્નાન કરતા જોવા મળે છે. ટાંકીમાંથી પાણીનો ખૂબ જ બગાડ થતો હોય તેવું લાગે છે. તો બાળકો, આપણે પાણીનો બગાડ જરાક પણ કરવો જોઈએ નહીં.